હંમેશા સાહિત્ય છે એ સ્પોન્ટેનિયસ જેટલું, એટલે કિડ્સની વાત કરીએ કે આપણે નહીં, ઘણા બધા લેખકો તો બધા સ્પોન્ટેનિયસ ઓવરફ્લોની વાત કરે, સાહિત્ય સ્પોન્ટેનિયસ હોવું જરૂરી છે, કારણ કે સંવેદનામાંથી આવે છે અને સંવેદના વેલ પ્લાન્ડ નથી. પણ જ્યારે સંવેદના છે, કોઈ પણ કલાકૃતિ છે, હું પરફોર્મિંગ આર્ટ્સમાંથી ડાન્સમાંથી છું, તો સ્વાભાવિકપણે નૃત્ય જે આવે એ સ્પોન્ટેનિયસ છે. એ સમયે ભાવ આવવા, આપણે જેમ ભાવ જગત રસ નિષ્પત્તિની વાત કરીએ તો રસ નિષ્પત્તિમાં ભાવ વિભાવ અનુભાવ આ બધું છે, એમાં આલંબન વિભાવ ઉદ્દીપન વિભાવ આ બધાની પોતાની ભૂમિકા હોય છે. પણ એટ ધ સેમ ટાઈમ સ્પોન્ટેનિટી સાથે મહત્વની વસ્તુ એ પણ છે કે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદનાને સમજ સાથે જ્યારે એ દર્શક કે શ્રોતા સુધી પહોંચે ત્યારે જ સાચી રસ નિષ્પત્તિ થાય છે. અને એટલા માટે આ જે પ્રોસેસ સંવિદ્ધિ કરે છે એ બહુ સારી છે. એટલે એક વખત બે વખત એટલે ખાલી એ સંવેદના જે આપણી સુધી છે, જેમ રીડર્સ રિસ્પોન્સ થિયરી એમ કહે છે કે ટેક્સ્ટ બુક હકીકતમાં લખનારની હોતી જ નથી, કારણ કે લખાણી ત્યારે મનમાં વિચાર જુદો છે, જ્યારે એને હું શબ્દોમાં મૂકું છું ત્યારે વસ્તુ જુદી છે, પછી એ જ્યારે હું કહું છું ત્યારે મે બી ત્રીજી રીતે આવે છે, વ્યક્તિ સાંભળે છે ત્યારે આખી ચોથી વાર્તા થઈ જાય છે. આ બધા વાર્તાના સ્ટેજીસ છે. સંવિદ્ધિ જે પ્રોસેસ કરે છે એમાં સૌથી સારું ફોકસ એ છે કે જ્યાં એનો ઉદ્ભવ સ્થાન છે ત્યાંથી એ જ્યાં ગંતવ્ય સ્થાને પહોંચે છે ત્યાં સુધી જે સંવેદના છે, સમજ છે, અને એક બહુ જે સેન્ટર પોઈન્ટ થીમનો છે એ બને એટલો જળવાઈ રહે, સચવાઈ રહે. એટલે આ પ્રોસેસ બહુ સરસ છે. અને મને ઘણી વખત એવું થાય કે એક શિક્ષક તરીકે હું આજીવન વિદ્યાર્થીઓ છું, હું જેટલી વખત વિદ્યાર્થીને એકની એક વાત ભણાવું છું ત્યારે દર વખતે એ વાત કંઈક નવી મારા મનમાં નવું સ્વરૂપ લે છે. વાર્તામાં પણ મને લાગે છે ક્યાંક એવું બને છે કે તમે જેટલી વખત વાંચો છો, એટલી વખત કહો છો, એ દર વખતે કંઈક નવી જ વાર્તા હોય છે. એટલે આ બધી પ્રોસેસમાં તમે વાંચ્યું, તમે કીધું, મેં સાંભળ્યું, આ બધામાં દર વખતે વાર્તાનો એક નવો મુદ્દો, નવો એંગલ સામે આવે છે. એટલે આ પણ બહુ સારું છે કે સાહિત્યને ઘણા બધા પાસાઓ છે, એની ઘણા બધા, જેમ આપણે પેઇન્ટિંગ કરે ત્યારે અત્યારના મારી તમારી વચ્ચે જે કોઈ એક ઓબ્જેક્ટ હોય છે આપણે બધા એને જુદી જુદી સાઈડ જોઈએ છીએ, તો આ સાહિત્યમાં પણ આ એનું ત્રિપરિમાણીય છે, તો બધા જુદા જુદા પરિમાણને જે સમાવેશ કરવાનો પ્રયત્ન થાય છે ખૂબ સરસ છે. સંવિદ્ધિ આ પ્રોસેસ જે કરે છે, મને એવું લાગે છે કે સાહિત્યના ઘણા બધા તાણાવાણા છે એ અંદર અંદર ઉઠાતા જાય છે. આઈ એપ્રિશિએટ ધીસ પ્રોસેસ એન્ડ ઇટ વોઝ રિયલી અ પ્લેઝર ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોસેસ ઓલ્સો, નોટ ઓનલી ઓફ સંવિદ્ધિ, રિયલી ઇટ્સ પ્લેઝર એન્ડ પ્રિવિલેજ.